નમસ્તે વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે શીખીએ ધોરણ 10 ગુજરાતી વિષયનું 8મું પ્રકરણ, એટલે કે છત્રી. સરસ મજાનું શીર્ષક છે છત્રી. લેખક વારે વારે છત્રીને ભૂલી જાય છે અને પછી મળતી નથી એટલે ખરીદવા માટે ફરી જવું પડે છે. આ પાઠનો પ્રકાર છે હાસ્ય નિબંધ અને લેખક છે રતિલાલ બોરીસાગર. તો આવો રતિલાલજી વિશે થોડીક વધુ માહિતી મેળવીએ. પૂરું નામ રતિલાલ મોહનલાલ બોરીસાગર અને એમનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો હતો. તેઓ વર્ષો સુધી અધ્યાપક રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નાયબ નિયામક તરીકે રહ્યા હતા. એમના સાહિત્યના પ્રકારોમાં જોઈએ તો મરક મરક, આનંદલોક, એન્જોયગ્રાફી, તિલક કરતા 63 થયા વગેરે તેમના હાસ્યલેખોના નોંધપાત્ર સંગ્રહો છે. તેમણે સંભવામી યુગે યુગે હાસ્ય નવલ લખી છે. હાસ્ય સાહિત્યનું સંપાદન તેમણે સૂક્ષ્મતાથી કર્યું છે. બાલવંદના એ તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે. ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગર અને મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. એમના જ લખેલા નિબંધ ઓમ હાસ્યમમાંથી એમને આ છત્રી નિબંધ ના એના પ્રસંગો નિરૂપાયા છે. છત્રી હાસ્ય નિબંધમાં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો એમણે આલેખ્યા છે. છત્રીની ખરીદી વખતે થતા અનુભવ અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના એમણે અનેક ઉપાયો કર્યા છે અને એમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. અંતે છત્રી ખોવાઈ જતા એના ઉપર લખેલા નામ સરનામાના કારણે છત્રી જેને મળી છે તેનો પત્ર આવે છે અને લેખક છત્રી લેવા માટે રાજકોટ જાય છે, પણ પાછા આવે છે ત્યારે બસમાં ફરી પાછા છત્રી ભૂલીને આવે છે. આમ માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે. આવો પાઠ આ પ્રકારે છે. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. લેખક છત્રીના એક સ્ટોરમાં ગયા, દુકાનદારને કહ્યું કે એક નાની નાજુક છત્રી મને બતાવો. દુકાનદારે જુદી જુદી સાઈઝની એટલે જુદા જુદા કદની કેટલીક છત્રીઓ બતાવી. એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી. શ્યામલ શ્યામા એટલે આમ અર્થની રીતે જોઈએ તો ભીના વાળવાળી સ્ત્રી થાય, પણ અહીંયા છત્રીનો કલર શ્યામ છે એટલે કાળો છે. એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી, મેં એ છત્રી ખરીદી. દુકાનદાર ક્યારના મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે અને કશુંક યાદ કરવાનો પ્રયત્ન કરે છે એમ મને લાગ્યું. કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે એટલે પૈસા આપ્યા વિના ખરીદી કરે એને ઉધાર કહેવાય, અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે એ વિચારે હું થોડો ગભરાયો. લેખક થોડાક મૂંઝવણમાં મુકાઈ ગયા. છત્રીના પૈસા આપી છત્રી લઈ હું જવા કરતો હતો ને ત્યાં દુકાનદારે પૂછ્યું, સાહેબ? કાકાને બદલે મને સાહેબ કહ્યું એટલે થોડું ગમ્યું. પરિસ્થિતિમાં જોકે એનાથી ખાસ કશો ફરક નહોતો પડતો, તોય જરા સારું લાગ્યું. દુકાનદારે લેખકને સાહેબ કહ્યું એટલે સારું લાગ્યું લેખકને. તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા? આવો પ્રશ્ન દુકાનદારે લેખકને કર્યો.
એટલે લેખકે શું જવાબ આપ્યો સાંભળો. ગઈ સાલ જ નહીં, એની પહેલાંની સાલે પણ છત્રી લેવા આવેલો. ગઈ સાલની પહેલાંની સાલે પણ મેં છત્રી ખરીદેલી, અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી. હા, હોઈ શકે, છત્રી તો હું દર સાલ લેવા આવું છું, પણ આપની દુકાનેથી નહીં લીધી હોય, કદાચ બીજી દુકાનેથી ખરીદેલી છે. પણ સાહેબ, અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય, અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે. દુકાનદારે એમને કહ્યું, અમારી છત્રી મજબૂત હોય છે. તે હશે, હું ના નથી પાડતો, તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી. મજબૂત તો છે છત્રી, પણ ટકતી નથી, એટલે વારે વારે ખોવાઈ જાય છે. એક કામ કરો ભાઈ, ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો? ખોવાય જ નહીં એવી છત્રી આપો ને. દુકાનદારે કહ્યું, એવી છત્રી તો અમે નથી રાખતા, કદાચ કોઈ નહીં રાખતું હોય, એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે શોધી કાઢવો પડશે. છત્રી ખોવાઈ ના જાય એના ઉપાયો તમે જાતે શોધી કાઢો, એવું દુકાનદારે કહ્યું લેખકને. તો એના માટે એક પ્રસંગ અહીંયા આલેખાયેલો છે. પ્રસંગ એવો છે કે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કરનારા રાજાને એક માણસી કુંવર માટે ચામડાના બૂટ સીવી આપ્યા હતા. કદાચ રવીન્દ્રનાથ ટાગોરની આ વાર્તા છે. જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી જાતને સુધારવાનો ઉપદેશ કવિવરે આ વાર્તા દ્વારા આપ્યો છે. આખા જગતને આપણે સુધારવા જઈએ એના કરતાં આપણામાં કંઈક ખરાબી હોય તો જાતને સુધારવી એ જ સારું. છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ કદાચ નહીં વાંચ્યા હોય. રતિલાલજી કહે છે કે મેં તો વાંચેલા, પણ દુકાનદાર ક્યાં વાંચવા જાય, એને તો ટાગોરજીના કાવ્યો કે વાર્તાઓ વાંચી નહીં હોય. કદાચ ટાગોર વિશે ખાસ કશું જાણતા પણ નહીં હોય, દુકાનદાર ટાગોર વિશે જાણતા નહીં હોય, પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એવી છત્રી શોધવાના ફાંફા મારવાનું છોડી છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય શોધવા સમજાવી રહ્યા હતા. આ ફાંફા મારવા એટલે શું? વ્યર્થ નકામા પ્રયત્નો છોડી દેવા. તેમની વાત મને સાચી લાગી, પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી. એમ મળેલું જ્ઞાન હોય ને એને આચરણમાં મૂકવાનું એટલું તો સહેલું નથી. આગળ જોઈએ. છત્રી ન ખોવાય એ માટે મેં કશા ઉપાયો કર્યા જ નથી એવું ન કહેવાય. લેખકે પ્રયત્નો તો ઘણા જ કર્યા છે, પણ તેમ છતાં છત્રી એમની પાસે ટકતી નથી. મારા સાનિધ્યમાં એટલે સમીપતામાં કોઈ પણ છત્રી એટલી બધી ચંચળ બની જાય છે, ચંચળ એટલે અધીરું, કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી. દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. લેખક આને વિક્રમો સાથે સરખાવે છે, કહે છે ઘણીવાર છત્રી એટલી બધી મેં ખોઈ છે કે જેના અનેક વિક્રમો સ્થાપિત કર્યા છે. આગળ જોઈએ. તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, દુકાનદાર સલાહ આપે છે. જુઓ, એ દોરી સાથે છત્રી બાંધો. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાડ વીંટી રાખજો. ઓછાડ એટલે ચાદર, અને વીંટી રાખવી એટલે ઢાંકી રાખજો એમ. આગળ, તમે છત્રી સાચવવા તમારી સાથેને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. આવા અનેક ઉપાયોથી થોડું હાસ્ય ઉત્પન્ન થાય છે, કારણ કે એક છત્રી જેવી સામાન્ય વસ્તુ માટે માણસ રાખવો એ વ્યાજબી નથી. તેમ છતાં આવી અનેક સલાહો અને ઉપાયો એમને મળેલા છે. એક ઉપાય એમને ગમી ગયો છે, નામ સરનામું છત્રી ઉપર લખવું, એ આગળ આવે જ છે. જુઓ, તમે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખો, એ દોરી સાથે છત્રી બાંધી રાખો. છત્રી ખુલે એટલી મોટી દોરી રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગે ઓછાડ વીંટી રાખજો. તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તમે આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકો?
એટલે આમ આવો પ્રશ્ન થાય રાખી શકો, તો લેખકને અંદરથી ઈચ્છા તો નથી જ હોતી કે આવું તો ના કરી શકાય, એ માણસને છત્રી રાખવા માટેનો પગાર ક્યાંથી લઈને આપવો? તમે ચતુર્માસમાં ઘરે રહો, ચોમાસાના ચાર માસ એટલે ચતુર્માસ તરીકે ઓળખાય છે, તમે ચતુર્માસમાં ઘરે જ રહો, એક ટાણા કરો ને પ્રભુ ભજન કરો, છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોલવાનો પ્રશ્ન જ નહીં રહે. વરસાદ આવતો હોય ને ચોમાસાની ઋતુ દરમિયાન ઘરે જ રહો તો પછી પ્રશ્ન એવો રહે જ નહીં કે જેમાં છત્રી ખરીદવી પડે કે છત્રીને ખોલવી પડે, છત્રી ખોવાય જ નહીં. આવા તો અનેક ઉપાયો મળે છે લેખકને. આગળ જોઈએ. એક સરસ ઉપાય મળ્યો, છત્રી ઉપર તમારું નામ સરનામું લખાવો, કદાચ કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તમને જાણ કરી શકે. દુકાનદારે કહ્યું નામ સરનામું લખી દો, ખોવાય તો કોઈ કોન્ટેક્ટ કરશે એટલે મળી જશે. છત્રી ન ખોવાય એ માટે ઉપરની ને ઉપરના જેવી ઘણી સલાહો મને મળી. કેટલીક સલાહો તો મળ્યા પછીની 5 જ મિનિટમાં હું ભૂલી ગયો, કારણ કે એ અમલ મૂકવા જેવી લાગી નથી લેખકને એટલે ભૂલી ગયો. કેટલીક સલાહોનો અમલ કરવાનું ઘણું મુશ્કેલ લાગ્યું, પણ છત્રી પર નામ સરનામું લખવાની એટલે લખવાની સલાહનો અમલ કરવા જેવું છે એમ મને લાગ્યું. એક સલાહ લેખકને સારી લાગી કે ચલો છત્રી ઉપર પૂરું નામ સરનામું કંઈક લખી દઉં તો મને મળી જાય એવું લેખકને લાગે છે, એટલે કહે છે એમ મને લાગ્યું. એટલે આ વખતે લીધેલી નવી છત્રી પર મારું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું. વરસાદના પાણીથી ભૂંસાઈ ન જાય એવા પાકા રંગથી લખાવ્યું. લેખકે છત્રી ઉપર લખીને પાછી છત્રી પલળે એટલે એ નામ સરનામું જતું રહે, એના કરતાં પાકા કલરથી આને ઉપર લખાવી દઈએ એટલે જાય જ નહીં. મારો વિચાર તો મારો આખે આખો બાયોડેટા એટલે પૂરેપૂરી વિગત લખવાનો હતો, પણ મેં સંયમ રાખ્યો. લેખકે ટૂંકમાં જ લખ્યું હતું, છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો. કારગત નીવડવો એટલે સફળ થયો. છત્રી લીધાના 20 એક દિવસ પછી મને રાજકોટથી પત્ર મળ્યો. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન પોતાની છત્રીને બદલે ભૂલથી મારી છત્રી આવી ગયાનો એકરાર એ પત્રમાં હતો. કોઈક ભાઈ મુસાફરી કરતા લેખકની સાથે હશે અને એ આ છત્રી અદલાબદલી થઈ ગયેલી એટલે લેખકની છત્રી લઈ ગયેલા અને પત્ર લેખકને મળે છે. ક્ષમા યાચના કરી હતી, માફી માગી હતી ને એમની છત્રી મારી પાસે ના આવી હોય તો પણ મારી છત્રી ગયાનો એકરાર એ પત્રમાં હતો. દુકાનદારે પત્ર પેલા શું કહેવાય એમના મિત્ર એટલે મિત્ર તો ના કહી શકાય, પણ એમની સાથે કોઈ મુસાફરી કરતા વ્યક્તિએ એમની આ લેખકની છત્રી એમની પાસે આવી ગઈ એટલે એમને ક્ષમા યાચી અને પત્ર લખ્યો. તો એ જે પત્ર લખ્યો જાણ કરી એટલે લેખકને થોડો આનંદ થયો કે ના ખરેખર સારું કહેવાય ને એમની છત્રી મારી પાસે ન આવી હોય તો પણ મારી છત્રી ગયાનો એકરાર તો એ પત્રમાં હતો. ક્ષમા યાચના કરી હતી ને એમને છત્રી મારી પાસે ના આવી હોય તો પણ મારી છત્રી લઈ જવા ઘડતું કરવા જણાવ્યું હતું. ઘડતું કરવું એટલે બાબતે કંઈક સારું કરવું. આ દિવસોમાં વરસાદ નહોતો એટલે મારી છત્રી ખોવાય છે એની ખબર મને આ પત્ર મળ્યો ત્યારે જ પડી. વરસાદ એવા સમયમાં નહોતો એટલે લેખકને છત્રી યાદ ના આવી કે પોતે ભૂલી ગયા છે એ પણ યાદ ના આવી. જે માણસ પોતાની છત્રી સાચવી ન શક્યો એ માણસ બીજાની છત્રી સાચવીને લઈ આવ્યો હોય એવી પત્ર લેખકની શ્રદ્ધા ચોક્કસ વધુ પડતી હતી. પત્ર લેખક એટલે જેને પત્ર લખ્યો લેખકને જાણ કરી કે મારી છત્રી પણ તમારી પાસે હોય તો અને તમારી મારી પાસેથી લઈ જાઓ. મેં પત્ર લખીને આ સજ્જનનો આભાર માન્યો અને એમની છત્રી મારી પાસે ન હોવાનું જણાવી દિલગીરી વ્યક્ત કરી. લેખકે અફસોસ વ્યક્ત કર્યો કે ભાઈ તમારી છત્રી તો મારી પાસે નથી આવી અને મારી છત્રી મેળવી લેવા ઘડતું કરવાનું વચન આપ્યું. પરંતુ લેખક કહે છે કે મારી છત્રી જે તમારી પાસે આવી ગઈ છે એ તો હું એના માટે કંઈક કરું છું, આવીને લઈ જઈશ. આગળ જોઈએ. રાજકોટ રૂબરૂ જઈને પત્રમાં આપેલા સરનામેથી છત્રી મેળવી લેવા સિવાય છત્રી પાછી મેળવવાનો બીજો કોઈ ઉપાય સૂઝ્યો નહીં. છત્રી છેક રાજકોટ હતી, લેખક ભૂલી ગયેલા એટલે હવે રાજકોટ જઈને લઈને આવું એના સિવાય બીજો કોઈ ઉપાય હતો નહીં. આ ઉપાય મારા સિવાય સૌને નકામો લાગ્યો. કોઈને વાત કરે તો ઉપાય નકામો જ લાગે કે તમે એક છત્રી જેવી સામાન્ય વસ્તુ માટે આટલું ભાડું ખર્ચો તો ઘણો ખર્ચ થઈ જશે, એના કરતાં અહીંયા છત્રી નવી મળી જશે.
આગળ જોઈએ. રાજકોટ જવા આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય, 250 રૂપિયા થાય ભાડું. બીજો વધારાનો ખર્ચ ગણીએ તો રિક્ષા ભાડું, એટલે રિક્ષા ભાડાના ચા પાણી નાસ્તો વગેરે, તો 300-350 રૂપિયા થઈ જાય. એટલે રાજકોટ છત્રી લેવા જવાનું વ્યવહારું ના કહેવાય, એટલે યોગ્ય ના કહેવાય. કદાચ મૂર્ખાઈ ભર્યું કહેવાય એવો સૌનો મત હતો. બધાનું કહેવું એમ હતું કે તમે રાજકોટ જઈને છત્રી લાવશો તો મૂર્ખાઈ ભર્યું કહેવાય. પણ હું મક્કમ રહ્યો, એટલે લેખક તો અડગ જ રહ્યા. આમાં પૈસાનો પ્રશ્ન નહોતો. પોતાની છત્રી ખોવાય હોવા છતાં બીજા માણસની છત્રી એને પરત કરવાની એની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવાનો પ્રશ્ન હતો. લેખકને લાગ્યું કે એ માણસ પાસે મારી છત્રી આવી ગઈ છે તો એને જે એ છત્રી પરત કરવાની ભાવના છે એ ખૂબ સારી હતી ને, એની મારે કદર કરવી છે, એટલે મારે રાજકોટ જઈને એમની પાસેથી છત્રી લેવી છે. પણ આવી સૂક્ષ્મ રીતે, એટલે બારીકાઈ રીતે આ જગતમાં કેટલા લોકો વિચારે છે? આટલું બધું નાનું નાનું તો કોણ વિચારે છે? બધા ભલે ગમે તે કહે પણ છત્રી લેવા રાજકોટ તો શું રશિયા જવું પડે ને, તો પણ જવું જોઈએ એવો મારો દ્રઢ મત હતો. લેખક ચોક્કસપણે એવું માનતા હતા, દ્રઢ મત, મક્કમ નિર્ણય હતો. રાજકોટ ગયો, છત્રી પાછી મેળવી, પેલા સજ્જનનો આભાર માન્યો, વળતી બસમાં અમદાવાદ પાછો આવ્યો. પણ એમ કરતાં કરતાં એવું અહીં ચોપડીમાં છે, લેખ અમદાવાદ ઉતરતી વખતે બસમાં છત્રી ભૂલી ગયો. લેખક બિચારા રાજકોટ ગયા, ભૂલેલી છત્રી લઈને પાછા આવ્યા, અમદાવાદ સુધી આવ્યા અને અમદાવાદ બસમાંથી ઉતરતા જ પાછી છત્રી ભૂલી ગયા. એટલે એનો મતલબ છત્રી બી ગઈ અને એમને કરેલો ખર્ચ, જવાવાનું ભાડું બધું જ માથે પડ્યું. ઘરે ગયા પછી સૌએ પૂછ્યું ત્યારે જ યાદ આવી. તરત પાછો બસની ઓફિસે ગયો પણ કોઈએ છત્રી જમા કરાવી નહોતી. રિક્ષા ભાડાના જવાવાના બીજા 80 રૂપિયા થયા. હા હા હા, એટલે આવી આવી બાબતોમાં હાસ્ય નિષ્પન્ન થાય છે. લેખક છત્રી ભૂલી ગયા છે, ભૂલી ગયા પછી ઘરે આવે છે તોય યાદ નથી આવતું, અને ઘરના કહે છે છત્રી ક્યાં છે ત્યારે એમને યાદ આવે છે. પાછી બસ સ્ટેશનની ઓફિસ પર ફોન કરે છે, રૂબરૂ પણ જાય છે, જવાવાના 80 રૂપિયા પાછા ગયા તોય છત્રી તો મળતી જ નથી. પછીના દિવસે છત્રીના સ્ટોરમાં જઈ મેં છત્રી માગી, દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું. બીજા દિવસે લેખક દુકાને જાય છે, છત્રી માગે છે, એટલે દુકાનદાર એમની સામે જોઈને હસે છે. એમને લાગ્યું કે લેખક વારે વારે છત્રી ખોવે છે એટલે વળી પાછા ક્યાંક ભૂલી ગયા લાગે છે. લેખકે લખેલા સાહિત્યના પ્રકાર ઓમ હાસ્યમમાંથી આ સરસ મજાનો છત્રી પાઠ, એક હાસ્ય નિબંધ રતિલાલજી બોરીસાગર દ્વારા અહીંયા આપણે શીખ્યો એમને એમાં સમાવે છે. તો આવી નાની નાની બાબતોમાંથી આપણને એવું શીખવા મળે છે કે ભૂલકણાપણું એ વધુ ન હોવું જોઈએ. છત્રી જેવી સામાન્ય બાબતમાં તો કદાચ ચાલી પણ જાય, આમ તો ના ચાલે પણ કદાચ ચાલી જાય, પણ આવી કોઈ મોટી મોંઘી વસ્તુ હોય અને આપણે ક્યાંક ભૂલી જઈએ તો એનું નુકસાન આપણે વેઠવું પણ હોય છે. એટલે લેખકે તો અનેક ઉપાયો કર્યા છે અને એ ઉપાય દ્વારા આપણને કેટલાક સારા પણ લાગે ને કેટલાક ખરાબ પણ લાગે, કેટલાકમાંથી હસવું આવે છે કે આવો વળી ઉપાય હોઈ શકે ને, આવું કરી શકાય એમ. પણ લેખકને છત્રી ભૂલવા માટે ના ભૂલી શકાય એના માટે નામ સરનામું છત્રી પર લખવાનો ઉપાય સારો લાગ્યો. એમ આપણે પણ જીવનમાં ઘણી બધી વસ્તુઓ યાદ રાખીએ, નાની નાની વસ્તુ યાદ રાખવાની કે જે ભૂલી ના જવાય. તો વિદ્યાર્થી મિત્રો, આનો આ છત્રી પ્રકરણનો એટલે 10માનું આપણું ગુજરાતીનું 8મું આ પ્રકરણ, એનો સરસ મજાનો અભ્યાસ કરજો અને મનમાં કેટલાક પ્રસંગો લેખકે જે આલેખે છે એમાં હસવું પાવે એટલે આપણે હસી લઈશું અને ખૂબ સરસ તૈયારી કરશું. થેન્ક યુ.